સુરતના બૈસુમાં યુનિવર્સિટી રોડ પર મૈત્રી હોસ્પિટલ પાસે પંપ પર મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી। ઝાંપા બજારમાં રહેતા બે યુવક સામે લોકોના જીવ જોખમમાં મૂકવાનો ગુનો નોંધાયો છે। સુરતના વૈસુમાં યુનિવર્સિટી નજીક સોમેશ્વર ચાર રસ્તા પર મૈત્રી હોસ્પિટલની બાજુમાં રાધે પેટ્રોલ પંપ પર બે વિધર્મી મોપેડમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા। બાદમાં બંને મોપેડ પર નીકળ્યા ત્યારે અચાનક સળગેલા ફટાકડા પંપના પાઇપ પર ફેંકી ભાગ્યા હતા। જો કે પંપના કર્મચારીએ સમય સૂચકતા વાપરી તે ફટાકડા હટાવી દીધા હતા, જેના કારણે ફટાકડા પાઇપથી દૂર ફૂટ્યા હતા। કર્મચારીની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી। પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ હતી। બનાવ અંગે ઉમરા પોલીસમાં પેટ્રોલ પંપના મેનેજર મોતીલાલ ચૌધરીએ ફરિયાદ આપી હતી, જેના આધારે એક પુખ્ત વયનો અને એક સગીર વિધર્મી સામે આઈપીસી કલમ 285, 286, 336 અને 114 મુજબ લોકોના જીવને જોખમમાં મૂકવાનો ગુનો નોંધાયો છે। પોલીસે મહંમદ સાદ મહંમદ ઇરફાન કુરેશીને પકડ્યો હતો, જ્યારે બીજો સગીર છે। બંને સફલ સ્કેવર પર ફરવા આવ્યા હતા અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરી ફટાકડા ફોડીને ભાગી છૂટ્યા હતા। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે રમેશ કલ્ચર, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।